નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું જહુ માતાનો ઇતિહાસ તો મિત્રો વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને ગામ છે આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું હતું જસી પંદરથી થી સોળ વર્ષના થયા ત્યારે એવું બન્યું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયો ઢોલ એક વખત નવરાત્રિના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોળ વગાડવા આવ્યો હતો રાત્રિનો સમય હતો એટલે ધૂળિયાએ ઢોળ વગાડવાનું ચાલુ કર્યો ગામની દીકરીઓ ગરબા રમવાનું ચાલુ કર્યું આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાત્રિનો સમય થવા લાગ્યો એક બાજુ આ ધૂળિયો ઢોલી ઢોળ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં ખૂબ જ સમય વીતી ગયો રાતનો ધૂળિયા ઢોલી અને જસી વચ્ચે હળાશળી ચાલુ થઈ ગઈ આમ કરતાં કરતાં રાત્રિનો સમય વીતતો ગયો એટલે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ખૂબ જ સમય થયો છે પણ ગરબાના તારમાં જસીએ કંઈ સાંભળ્યું નહીં થોડી પછી ફરી કીધું જસી ચાલો હવે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન હતા મિત્રો પરોડિયાનો સમય થયો એટલે જસીની માએ કીધું કે જસી હવે પરોડિયું થઈ ગયું છે ચાલો ઘરે જસીએ આ વાત સાંભળી નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી સવારનો સમય થયો એટલે દુળિયો ઢોલી પોતાના ગામ ધાયણો જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળીએ થોડું દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા એટલે દુળિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બૂન જસી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો એટલે જસી બોલી કે ધૂળિયા હું મેણાની મારી છું મારી માએ મને મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયાની સાથે એટલે હું તારી સાથે આવું છું મિત્રો એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કંઈ વાંધો નથી પરંતુ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલ્યો કે ધૂળિયા હું ધાયણોજ ગામની આ આંબલીની નીચે આસન વાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગાડે તો મારું નામ જહુ વેણ છે બીજા દિવસે ધૂળિયાએ ધાયણોજ ગામની આંબલી એ પાંચ ઈંટોનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાબથી જહુ મંડ મંડળ માંડ્યું આમ કરતાં કરતાં એકાદ વરસ વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું હતું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાના ઘરે બે ચેલાઓને મોકલ્યા અને સમાચાર કેવડાયા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને પૂજારીએ તેના બે ચેલોને ઘરે ઘરના દરવાજો ખખડાવ્યો આ બાજુ જવું માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે જહુ માતાએ એસી વર્ષની ડોશીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે ભાઈઓ શું કામ છે એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિર સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ પણ મારી જહું મેલડી આ વાત ખમી ના શકી એટલે કીધું કે જા તમે જા હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણા મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાનકડી લાકડી લીધી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિરની પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ આ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જહુ માતા કૂતરાથી છેટા ઊભા રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા મારીને કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થઈ ગયું પૂજારીએ આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલ ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીએ ટવકો પૂજારીને ટવકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહું માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘડીવાર ગામને સુનું મૂકું તો મારું નામ જહું નહીં બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને જહું માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુંના દીવા ધાયણોજ ગામમાં ચર હળે છે જહું માતા ગુજરાતમાં ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજની ગયેલી જહું માતા છે જો મિત્રો મારા ઇતિહાસમાં આ આપેલો ઇતિહાસમાં કોઈ પણ ભૂલ ચૂક હોય તો પ્લીઝ મિત્રો મારા કોમેન્ટ બોક્સમાં લખજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મારો વિડીયો સારો લાગે પ્લીઝ મિત્રો શેર કરજો